નમસ્કાર મિત્રો એમએસ બીની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ દસ પાછ ઉપર જે ભરતી આવી છે સરકારી એના વિશે વાત કરીશું આની અંદર તમારે અરજી કઈ રીતે કરવાની છે ફી પે કઈ રીતે કરવાની છે અને તમારું સિલેક્શન કઈ રીતે થશે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોમાં જોઈએ કે વડોદરા મહાનગરપાલિકા તરફથી સીધી ભરતી કરવાની જાહેરાત આવેલી છે આની અંદર આપણે વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરની ટોટલ જગ્યાઓ સિત્યોતેર છે એની અંદર આપણે વાત કરીએ એસસી કેન્ડિડેટ જે મહિલાઓ છે એમના માટે પાંચ જગ્યાઓ છે એસટી માટે બાર જગ્યાઓ છે ઓબીસી માટે એકવીસ છે જ્યારે ઇડબ્લ્યુએસ માટે આઠ છે અને જનરલ કેટેગરીમાં એકત્રીસ જગ્યાઓ છે તો આપણે કુલ જગ્યાઓ પૈકી ઝીરો પોઈન્ટ પાંચ જગ્યાઓ શૈક્ષણિક પછાતર માટે રાખવામાં આવેલી છે એની અંદર આપણે વાત કરીએ કે લાયકાત શું છે કોણ કોણ એપ્લિકેશન કરી શકે છે તો મિત્રો આપણે જાણીએ કે એસએસસી એટલે કે દસ પાસ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો સાથે સાથે તમારે ફિમેલ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ એ કે ફિમેલ હેલ્થવર્કરની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ તો મિત્રો વધુમાં દર્શાવવામાં આવ્યું છે તો કે નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી એટલે કે તમારે ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ તો પગાર ધોરણની વાત કરીએ પગાર ધોરણ તમને મળશે પ્રથમ પાંચ વર્ષ ઓગણીસ હજાર નવસો પચાસ જ્યારે ફિક્સ વેતન રહેશે જે પાંચ વર્ષ સુધી ફિક્સ વેતન રાખવામાં આવશે જ્યારે આપણે જાણીએ કે સાતમા પગાર પંચ મુજબ તમારું પી મેટ્રિક એટલે કે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર ત્રણસોને ત્રેસઠ હજાર બસો રૂપિયા તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો તમારે સાતમો પગાર પંચ જ્યારે લાગુ થાય તો તમને ત્રેસઠ હજાર બસો રૂપિયા મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર વાત કરીએ કે કેટલી ઉંમરવાળા આની અંદર અરજી કરી શકે છે તો ઉંમરની વાત કરીએ તો અઢારથી ત્રીસ વર્ષ તમારે થયા હોય તો તમે આની અંદર અરજી કરી શકો જ્યારે આપણે જોઈએ લાયકાત પ્રમાણે કે દસ પાસ બેઝિક ફિમેલ થેરકરનો કોર્સ અને અઢારથી ત્રીસ વર્ષ થયેલા હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારો કરતાં પહેલાં ઉમેદવારો પોતે જરૂરી પાત્ર ધરાવે છે તે તમારે નક્કી અથવા ખાતરી કરી અને તમારે અરજી કરવાની છે તો મિત્રો વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંખ્યા વર્તુર વર્તુળ કરવાની કમિશનર વડોદરા નગરપાલિકામાં હસ્તક રહેશે એટલે કે જે સિત્તેર જગ્યાઓ છે એમાં વધારો પણ થઈ શકે છે જે વડોદરાના કમિશ્નર છે એમના હસ્તક રહેશે તો મિત્રો તમે જે તમારે અરજી કરવાની છે એ કઈ રીતે કરવાની છે જે મિત્રો રસ્તરાવે છે એમને ત્રીસ સાત બે હજાર વીસથી લઈને આઠ આઠ બે હજાર વીસ સુધી તમારે વીએમસીની ઓનલાઈન અરજી કરવાની છે કે વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર અરજી કરવાની છે તો મિત્રો આપણે જોઈએ તો ઉંમર લાયકાત અનુભવ અને ઓનલાઈન અરજી સ્વીકારે છેલ્લી તારીખ જે તમને દર્શાવવામાં આવી છે કે આઠ આઠ બે હજાર વીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આપણે જાણીએ કે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ કે આપણે જે તમે દસ પાસ કરેલું છે એ તમારે બોર્ડ દ્વારા કરેલું હોવું જોઈએ જ્યારે ફિમેલ વર્કરનો જે કોર્સ કરેલો છે કોઈપણ સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી કરેલો હોય તો તમારે અરજી કરવાની રહેશે સાથે સાથે તમારે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ જે યુનિવર્સિટીનું મળે છે એ તમારે ફરજિયાત હોવું જોઈએ તો મિત્રો વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે જે તમને ઉંમરમાં છૂટછાટ કેટલી મળે છે એ આપણે જાણી લઈએ જે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે એટલે કે ઓબીસી એસસી અને એસ ટીના જે ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળશે જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે કોઈ છૂટછાટ મળવાપાત્ર નથી એની અંદર આપણે વધુમાં જાણીએ કે જે તમારે અરજી કરવાની છે એની અંદર ફી કઈ રીત કેટલી ફી કરવાની છે તો એની અંદર ફીની વાત કરીએ જ્યારે જોઈએ કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે સો રૂપિયા ફી કરવાની છે જ્યારે અનામત વગરના જે કેન્ડિડેટ છે એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમને બસ્સો રૂપિયા ફી કરવાની છે એ પણ તમારે ઓનલાઈન ફી પે કરવાની છે જે વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે ત્રિપલ સીનું માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ હોવું જોઈએ એટલે કે ત્રિપલ સીનો કોર્સ કરેલો હોય તો તમારું નિમણૂક જલ્દી થશે તો મિત્રો જાણીએ કે જે તમારું સિલેક્શન થવાપાત્ર છે એ તમારે કઈ રીતે થશે અને આની અંદર જે તમારે પેમેન્ટ કરવાનું છે એની વિગત દર્શાવવામાં આવી છે ઉમેદવારો જ્યારે વીએમસી વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કર્યા બાદ તેઓ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે એની અંદર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા ગૂગલ પે વોલેટ દ્વારા તમે આની અંદર ઓનલાઈન ફી પે કરી શકો છો જે છેલ્લી અરજી કરવાની તારીખ છે આઠ આઠ બે હજાર વીસ જ્યારે ઓનલાઈન અરજી કરવા માટે જે આપણે જોઈએ કે પ્રાથમિક કસોટી પરિણામ આધારે જે ઉમેદવારો અરજી ચકાસણી પાત્ર થાય તેઓ વડોદરા નગરપાલિકાના જે ઉમેદવારો છે જે અરજી કરે છે એ જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારા પ્રમાણપત્ર દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તો મિત્રો આની અંદર વાત કરીએ તો જે તમારું સિલેક્શન થવાપાત્ર છે એની અંદર વાત કરીએ કે લેખિત મૌખિક કસોટી અને સાથે સાથે તમારું ઇન્ટરવ્યૂ પણ રહેશે જે તમને વર્ગ ત્રણની અંદર મેરિટ પડે છે એ પ્રમાણે તમારે મેરિટ બહાર પાડવામાં આવશે સિલેક્શન સિલેક્શનની અંદર આપણે જોઈએ કે લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા તમારું આ આની અંદર મેરિટ કરવામાં આવશે જ્યારે લેખી કસોટી અને ઇન્ટરવ્યુ બંને કામ કન્ફર્મ થશે અને તમે તમારું એક મેરિટ જાહેર કરવામાં આવશે એની જ પછી તમારું સિલેક્શન થશે જો તમે દસ પાસ કરેલું છે અને સીસીનો કોર્સ કરેલો છે અથવા ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે તો તમે આની અંદર બે ધડક એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો પગાર ધોરણ પણ સારું છે અને હજુ સુધી તમે એપ્લિકેશન નથી કરી તો અત્યારે જ આઠ આઠ બે હજાર વીસ સુધી તમે એની પહેલાં તમે આની અંદર અરજી કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જ અને જે મિત્રોએ એપ્લિકેશન કરવાની છે એમના માટે લિંક નીચે આપેલી છે ત્યાં જઈને તમે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત